ફ્રેન્ડ્સ વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન મિત્રો આજે કઈક વાત કરવાની છે આપણે ઇન્ડિયન હિસ્ટરી વિશે યસ ઇન્ડિયન હિસ્ટરી ભારતના ઇતિહાસમાં આપણે એક નાનકડો એવો પોર્શન જોઈ ગયા છે આધુનિક ભારતની શરૂઆત કરેલી છે આધુનિક ભારતમાં વાત શું કઈ તો કે એક અંગ્રેજોની કંપની હોય છે ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ 31 ડિસેમ્બર 1599માં આ બનેલી કંપની ભારત આવે છે અને વેપાર કરવાની શરૂઆત કરે છે ભારતમાં વેપાર કરવાની શરૂઆત કરે છે કંપનીને મજા આવે છે દેશ સારો છે અહીંયા સત્તા સ્થાપી શકાય અને ભારત ઉપર શાસન કરવામાં વધારે મજા આવશે એવું કંઈક વિચારે છે અને કંપની આ જ વિચાર માટે કામ કરવાનું શરૂ કરે છે કે ભાઈ ચલો ભારતમાં સત્તા સ્થાપી પરંતુ આ માટે કંપની સામે બે પડકારો હતા વાત કરી ગયા આપણે પહેલો પડકાર હતો કે અહીંયા ક્ષેત્રીય રાજાઓ હતા નાના મોટા શીખ આ સિવાય પંજાબ આજે પંજાબનું રાજ્ય આ સિવાય મરાઠાઓનું રાજ્ય હોય છે આ સિવાય મૈસૂર આ સિવાય બંગાળ આવા બધા જ કઈ ક્ષેત્રીય રાજાઓને એક પછી એક પોતાની કૂટનીતિ દ્વારા અંગ્રેજો દૂર કરી નાખે છે બીજો એક પડકાર હોય છે જેની પણ આપણે વાત કરી ગયા કયો પડકાર યુરોપિયન પ્રજા અહીંયા કંઈક અંગ્રેજો એકલા નથી આ સમયગાળામાં અહીંયા એમના પહેલા પોર્ટુગીઝ આવી ગયા છે આ સિવાય એમના પછી ફ્રેન્ચો આવે છે આ સિવાય ડચ લોકો ડેનિશ લોકો અહીંયા ભારતમાં હોય છે જે પણ ભારતમાં ક્યાંક ને ક્યાંક વેપાર કરી રહ્યા છે અને એમની પણ ક્યાંક ને ક્યાંક મનછા શું છે તો કે ભારતમાં રાજકીય સત્તા સ્થાપવા આ બધી જ યુરોપિયન પ્રજાને પણ અંગ્રેજો એક એક કરીને દૂર કરે છે જેવા બંને પડકારો દૂર થાય છે અંગ્રેજો માટે રસ્તો સાફ છે અને સમગ્ર ભારતમાં એક એક કરીને ધીમે ધીમે કરીને આખા ભારતમાં પોતાની સત્તા સ્થાપી દે છે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી ભારતમાં પોતાની સત્તા લાગુ થઈ જાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અને અહીંયા એ લોકો કંઈક પોતાના કામગીરી શરૂઆત કરે છે કામ શું કરે છે તો કે કામ કોઈ ભારતને વિકસિત કરવાનું ડેવલપ કરવાનું નહીં આપણે બધા જ એક વસ્તુ જાણીએ છીએ કે પહેલાના સમયમાં કઈક ભારત કેવું હતું તો કે ભારત હતું સોનાની ચીડિયા કહેવાતું આ સોનાની ચીડિયાને આ અંગ્રેજો એક ધીમે 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 કરીને પાયમાલ કરી નાખે છે આપણને બધાને જ ખબર છે કે પહેલા જે સમૃદ્ધ ભારત દેશ હતો એને શું કરી નાખે છે કંગાળ કરી નાખે છે બેહાલ કરી નાખે છે આ અંગ્રેજો આ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતનું શોષણ કઈ રીતે કરે છે એમના પાછળ આર્થિક કારણો કયા જવાબદાર છે આર્થિક નીતિઓ એવી તો શું હોય છે અંગ્રેજોની કે ભારત કેવું થઈ જાય છે કંગાળ થઈ જાય છે પાયમાલ થઈ જાય છે આ જ આર્થિક નીતિઓની આજે આપણે ચર્ચા કરવાની છે આ લેક્ચરમાં કે ભાઈ એવી તો શું નીતિઓ પરંતુ ચર્ચા કરીએ એના પહેલા એક નાનકડી વાત કે સૌ પ્રથમ આ જે અંગ્રેજોની આર્થિક નીતિઓ હતી એ જે કંઈક છુપાયેલી હતી ભારતમાં એને પ્રજા સામે ઉજાગર કોણ કરે ખુલ્લી કોણ કરી નાખે છે તો ઘણા બધા ભારતના રાજકીય નેતાઓ જેમ કે વાત કરું તમને દાદાભાઈ નવરોજી મેજર Bd.Basu રમેશચંદ્ર દત્ત જીવી જોશી જી સુબ્રમણ્યમ અય્યર આ બધા જ કંઈક એ સમયના ઇકોનોમિક્સના ભેજા કહી શકાય બરાબર અર્થશાસ્ત્રના જાણકાર લોકો છે એ બ્રિટનની આ જે અંગ્રેજોની આર્થિક નીતિ છે પ્રજા સામે લાવીને મૂકે છે પ્રજાને ભારતીય પ્રજાને સમજાવે છે કે જો આ રીતે કંઈક અંગ્રેજો આપણું શોષણ કરી રહ્યા છે ખાલી લાતો મારીને શોષણ નથી કરતા આર્થિક રીતે પણ શોષણ કરે છે કેમ આવી જરૂર કેમ ભારતીયોને સમજાવવાની તો મિત્રો તમે વિચારો કે આ અર્થશાસ્ત્ર ઇકોનોમિક સબ્જેક્ટ છે અત્યારે પણ કંઈક ટફ છે હજી પણ જેને એમાં ટપો પડે એને જ પડે બાકી ખબર નથી પડતી અને એ સમયનો ભારતનો વર્ગ એ તો કેવો છે લગભગ અશિક્ષિત અભણ લોકો છે એમને આવા અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં તો ક્યાંથી ખબર પડશે એમને ક્યાંથી ખબર પડશે કે અંગ્રેજો કઈ રીતે ભારતનું શોષણ કરી રહ્યા છે એમને તો એટલી જ ખબર પડે છે કે ભાઈ કંઈક ગરીબી વધી ગઈ છે મજા નથી આવતી કઈક આર્થિક રીતે પીડા અનુભવાય છે એટલી જ ખબર પડે છે લોકોને એ નથી આઈડિયો આવતો કે આવું થયું કેમ અને આવું થયું કેમ એ કોણ સમજાવે છે આ મહાનુભાવો કઈક સમજાવે છે એમાંથી ખાસ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી એક ઓએમઆર ક્વેશ્ચન તમને કહું જે દાદાભાઈ નવરોજી છે એ કઈક આવા બે આર્થિક સિદ્ધાંત આપે છે પહેલું છે ધનની નિકાસનો સિદ્ધાંત ધનની નિકાસનો સિદ્ધાંત એટલે શું તો કે દાદાભાઈ અહીંયા ભારતના લોકોને સમજાવે છે કે અહીંયા જે ભારતનું ધન છે એ વહેવા લાગ્યું છે ક્યાં તો કે ઇંગ્લેન્ડ વહેવા લાગ્યું છે આ જે ગંગા નદી કિનારાની સમૃદ્ધિ હતી એ બધી જ સમૃદ્ધિ જતી રહી છે થેમ્સ નદી કિનારે ઇંગ્લેન્ડમાં આવું અહીંયા દાદાભાઈ નવરોજી ભારતીયોને સમજાવે છે આ સિવાય બીજો એક સિદ્ધાંત હજી આપે છે વી ઔદ્યોગિકરણ શું છે તો મિત્રો જ્યારે બી કોઈ દેશમાં હસ્તકલા ગૃહ ઉદ્યોગોનું પતન કરવામાં આવે
અને એના સ્થાને બીજા મોટા ઉદ્યોગો સ્થાપવામાં ન આવે આ વસ્તુને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવ્યું દાદાભાઈ નવરોજીએ વ્યૌદ્યોગિકરણ કરીને અને આ બંને વસ્તુ ક્યાંક ને ક્યાંક અહીંયા અંગ્રેજો દ્વારા ભારત ઉપર કરવામાં આવે છે અને ભારતનું આર્થિક રીતે શોષણ કરવામાં આવે છે આ આખે આખી એની શોષણ નીતિ જે આર્થિક ઉપર અર્થતંત્ર ઉપર જવાબદાર હતી એને આપણા ભારતના જ એક વ્યક્તિ આરપી દત્ત સાહેબ એમની બુક ઇન્ડિયા ટુડે માં સમજાવે છે અને આખે આખા આ ઉપનિવેશના ત્રણ ચરણમાં આ વસ્તુ આર્થિક નીતિને ખુલ્લી પાડવામાં આવે છે પહેલા તો શબ્દ સમજીએ ઉપનિવેશવાદ એટલે શું જેને ઇંગ્લિશમાં કોલોનાઇઝેશન અથવા કોલોની કહેવાતું હોય છે આ ઉપનિવેશ એટલે શું તો કે જ્યારે પણ એક વિકસિત દેશ પોતાના આર્થિક લાભ માટે કોઈ વિકાસશીલ અથવા અલ્પ વિકસિત દેશ ઉપર નિયંત્રણ કરી નાખે આ વસ્તુને સિમ્પલ લેંગ્વેજમાં કહેવાય ઉપનિવેશ અથવા તો કોલોની એ લોકોની બરાબર અહીંયા જો ઇંગ્લેન્ડ દ્વારા ભારત ઉપર પોતાના આર્થિક લાભ માટે શું કરવામાં આવ્યું નિયંત્રણ રાખવામાં આવ્યું ગુલામ બનાવવામાં આવ્યું અને અહીંયા ભારતને એક ઉપનિવેશ કોલોની બનાવી આ લોકોએ અને આ જ કોલોની આ ભારતીય કોલોનીમાં આર્થિક નીતિના ત્રણ સ્ટેપ બોલ કરે છે આરપી દત્ત સાહેબ પહેલો સ્ટેજ છે વેપારી મૂડીવાદ આ સિવાય ઔદ્યોગિક મૂડીવાદ અને ત્રીજો સ્ટેજ હોય છે નાણાકીય મૂડીવાદ એક એક કરીને ત્રણે ત્રણને સમજે પરંતુ એ પહેલા થોડી એક વસ્તુ જાણી લઈએ જો અંગ્રેજો કંઈક 1600ની સાલમાં ભારતમાં આવે છે રાઈટ પરંતુ 1600 થી લઈને 1757 સુધી આ અંગ્રેજો ભારતમાં જે વેપાર કરે છે એનાથી ભારતને એટલું નુકસાન નથી થતું મિત્રો યસ 1757 સુધી લગભગ કંઈક સારું કામકાજ ચાલતું હોય છે ભારત માટે વાત શરૂ થાય છે 1757 પછી ની કઈ કેમ 1757 પહેલા ભારતને નુકસાન નથી થતું તો અહીંયા જે ફર્મો છે જો 1757 સુધીનો કેવો છે કે ઇંગ્લેન્ડ થી કંઈક આ ઈસ્ટ ઇન્ડિયા કંપની પૈસો લઈને આવે છે ભારત અને ભારતમાં આ પૈસાથી માલ સામાન ખરીદે અને એ માલ સામાન વસ્તુઓ લઈ જાય ઇંગ્લેન્ડ અને ઇંગ્લેન્ડ જઈને વેચી નાખે આ વસ્તુ આ પ્રોસેસ ચાલે છે આ પ્રોસેસમાં ભારતને ફાયદો થાય કેમ તો કે ઇંગ્લેન્ડથી પૈસા લઈને આવે છે કંપની આપણે અર્થતંત્રમાં વધારે જાણીએ કે ના જાણીએ એટલું આપણને ઓલમોસ્ટ ખ્યાલ હોય કે જ્યારે બી વિદેશથી પૈસો આવે આપણા દેશમાં તો આપણને કંઈક મજા આવે આપણને સારું ફીલ થાય આ વિદેશી મૂડી રોકાણ ભારતમાં થાય છે અહીંયા ઇંગ્લેન્ડ દ્વારા અહીંયા ભારતમાં મૂડી આવે છે વિદેશી એટલે ભારતને એટલો કોઈ બોજો પડતો નથી પરંતુ 1757 પછી આખે આખી કઈ સિસ્ટમ લાગુ થાય છે કે અહીંયા 1757માં પ્લાસીનું યુદ્ધ જીતી જાય છે અંગ્રેજ અને જેવું પ્લાસીનું યુદ્ધ જીતે છે એવું બંગાળમાંથી એ લોકોને મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી જાય છે અને મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળે છે એટલે હવે જે અંગ્રેજોને ઇંગ્લેન્ડથી પૈસો લાવવાની જરૂર પડતી હતી એ પડશે નહીં હવે અહીંયા ભારતના જ બંગાળ વિસ્તારમાંથી જે લોકો શું કરશે ટેક્સ ઉઘરાવશે લોકોને પૈસો મળશે એ જ પૈસાથી અહીંયા ભારતમાં વસ્તુઓ ખરીદશે અને વસ્તુઓ ક્યાં લઈ જશે ઇંગ્લેન્ડ એક તરફી ગતિ ચાલુ થઈ અહીંયા ઇંગ્લેન્ડ થી પૈસો આવતો બંધ થઈ ગયો ભારત થી જ ખાલી અહીંયા ભારતનો માલ સામાન વસ્તુઓ અહીંથી ઇંગ્લેન્ડ જવાની શરૂઆત થઈ તો અહીંયા કઈક તકલીફ થાય છે અને એ જ તકલીફ અહીંયા પહેલો વેપારી મૂડીવાદ સ્વરૂપે આરપી દત્ત સાહેબ સમજાવે છે કયો સમયગાળો છે જો આ આખે આખો વેપારી મૂડીવાદનો સમયગાળો છે 1757 થી 1813 આ સમયગાળામાં મેજોરિટી બ્રિટિશરોના મુખ્ય ઉદ્દેશ્યો શું છે એમના લક્ષણો શું છે કામ શું કરે છે કઈ રીતે ભારતનું શોષણ કરે છે તો પહેલા તો એ લોકો નક્કી કરે છે કે ભારતના વેપાર ઉપર એકાધિકાર સ્થાપી દે અહીંથી જે બીજી બધી યુરોપિયન પ્રજાઓ છે ફ્રાન્સ કે આ સિવાય પોર્ટુગીઝ કે ડચ આ બધાને દૂર કરી નાખો જેમ બને એમ ઝડપથી જો આ જ સમયગાળામાં 1757 પછી જ કઈ ફ્રેન્ચ લોકોને દૂર કરી નાખે આ જ સમયગાળામાં ડચ લોકોને દૂર કરી નાખે છે તો એનું એ જ કારણ છે કે ભારત ઉપર વેપાર ઉપર એકાધિકાર મેળવવા માંગતા હતા બ્રિટિશો કેમ તો કે જો એ લોકો ખાલી ને ખાલી ભારતમાં વેપાર કરશે એ લોકોનો એકાધિકાર થઈ ગયો મોનોપોલી થઈ ગઈ એ લોકોને તો મન ફાવે એ રીતે અહીંયા વેપાર કરી શકશે મન ફાવે એટલા ઊંચા ભાવે એ લોકો વસ્તુ વેચી શકશે કાચો માલ એકદમ ઓછા ભાવે ખરીદી શકશે અને એ લોકો સારો એવો પ્રોફિટ કમાઈ શકશે બરાબર તો પહેલો તો એ ઉદ્દેશ્ય હતો આ સમયગાળામાં એ લોકોની એક પોલિસી શું હતી કે ભાઈ પહેલા આપણે એક અહીંયા પોતાનો એકાધિકાર સ્થાપી દો બીજા બધાને દૂર કરો
ઓકે અને કરે બી છે એમાં સફળ જાય છે આ સિવાય મહેસૂલ અધિકાર મેળવવો જો અહીંયા શરૂઆત થાય છે 1757 પછી પ્લાસીનું યુદ્ધ જીતે છે બક્સરનું યુદ્ધ જીતે છે આ સિવાય બીજા ઘણા બધા વિસ્તારમાંથી એ લોકો મહેસૂલ ઉઘરાવવાની શરૂઆત કરે છે આ જ સમયગાળા આ સિવાય જો વેલેસલી પેલી સ્કીમ લઈને આવે છે સહાયકારી નીતિ એના અંતર્ગત સેના માટે પૈસા મેળવવાની શરૂઆત કરે છે રાજાઓ પાસે અને જો પૈસા ના આપી શકે તો તો કોઈ વિસ્તારમાંથી મહેસૂલ ઉઘરાવવાની શરૂઆત કરે છે એટલે આ વિસ્તારમાં આ આ સમયગાળામાં અંગ્રેજો શું શરૂ કરે છે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કરે છે મેં કીધું એમ હવે જેવો મહેસૂલ મળવાની શરૂઆત થઈ ગઈ ભારતમાંથી ઇંગ્લેન્ડથી પૈસો લાવવો પડશે નહીં તો આ એક વસ્તુ અહીંયા અગત્યની છે એનો ઉદ્દેશ આ સિવાય ત્રીજું ઓછામાં ઓછી કિંમતે વસ્તુ ખરીદવી અને યુરોપમાં વધુ કિંમતે વેચવી આ એક વસ્તુ અહીંયા શરૂ કરે છે જો આનાથી શું થાય છે મેજોરિટી અહીંયા અંગ્રેજો છે ને કાચો માલ ભારતમાંથી ખરીદે છે આ કાચો માલ ઇંગ્લેન્ડ જઈને વેચે છે અહીંથી કપાસ ખરીદી લીધું ઇંગ્લેન્ડ જઈને વેચી નાખ્યું ઓછામાં ઓછી કિંમતે કપાસ ખરીદશે ઇંગ્લેન્ડમાં વધુમાં વધુ કિંમતે વેચશે ત્યાં ઇંગ્લેન્ડમાં એ જ કપાસનું શું બનશે તો કે કાપડ બનશે એ કાપડ પાછું લઈ આવશે ભારતમાં અને ભારતમાં વધુમાં વધુ ભાવે એ કાપડ વેચશે એટલે બંને તરફથી કંઈક પ્રોફિટ મળે છે લોકો અને એટલે જ સમય જતા જતા ભારત કેવું થઈ જાય છે ભારતનું અર્થતંત્ર કેવું થઈ જાય છે તો કે રો મટીરિયલ એક્સપોર્ટ કરવાનો કાચો માલ નિકાસ કરવાનો અને વસ્તુઓ આયાત કરવાની હજી પણ આપણે ભારતના અર્થતંત્રમાં વસ્તુ ક્યાંક ને ક્યાંક જોઈ શકીએ તો એ વસ્તુનો કઈક પાયો નાખી દે છે આ અંગ્રેજો અહીંયાથી જ બરાબર આ સિવાય આ સમયગાળામાં સામાજિક અને સાંસ્કૃતિક બાબતોમાં હસ્તક્ષેપ કરતા નથી અંગ્રેજો જો 1813 સુધી અહીંયા કોઈ એવી સામાજિક સાંસ્કૃતિક બાબતોમાં ભારતીય ધાર્મિક બાબતોમાં દખલગીરી જ નથી કરતા એ પછી જ પેલું બધું શરૂ થાય છે આપણે ભણીશું કે ભાઈ સતી પ્રથાનો વિરોધ કરે છે વિધવા પુનર્લગ્નની શરૂઆત કરાવે છે આધુનિક ધર્મના શિક્ષણની શરૂઆત કરાવે છે પરંતુ 1813 સુધી એ લોકોને આ વસ્તુમાં રસ જ નથી એ લોકોને ખાલી ને ખાલી મોટિવ શું છે પૈસો બનાવવા એ સિવાય કોઈ જ એ લોકોનો અહીંયા મોટિવ છે નહીં આ સિવાય રાજનીતિક દ્રષ્ટિથી વિલય વિસ્તાર ઉપર ભાર આપતો નથી અહીંયા જો આપણે ખબર છે કે બક્સરનું યુદ્ધ જીતી જાય છે અંગ્રેજો યસ છતાં પણ એ બક્સરનું યુદ્ધ જીત્યા છતાં પણ બંગાળને પોતાના અંતર્ગત લેતા નથી એના ઉપર પોતાનું શાસન સ્થાપતા નથી ખાલી શું અધિકાર મેળવે છે મહેસૂલ ઉઘરાવવાનો દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરે છે યસ તો અહીંયા એ વસ્તુ ખાસ માર્ક કરો કે આ સમયગાળામાં અંગ્રેજો રાજ્ય વિસ્તાર આખો વધારવા પાછળ નથી પડેલા એ લોકો ખાલી ને ખાલી પૈસો બનાવવા પાછળ છે કેમ તો કે અંગ્રેજો અહીંયા એટલા બધા સ્ટ્રોંગ બી નથી જો અંગ્રેજો કોઈ આખા પ્રદેશનું શાસન ચલાવી શકે એટલા ક્ષમતા ધરાવતા નથી હજી એમને ક્યાંક ને ક્યાંક બીજી યુરોપિયન પ્રજા કે એ સમયના ક્ષેત્રીય રાજાઓનો ડર સતાવતો હોય પ્રજાના વિદ્રોહનો ડર સતાવતો હોય એટલે અહીંયા અંગ્રેજો છે એ વિસ્તાર નથી મેળવવા માંગતા ખાલી ને ખાલી પૈસો મેળવવા માંગે તો આ કઈક આ સમયના ઉદ્દેશ્યો છે વેપારી મૂડીવાદ છે અને આ બધા જ હેતુઓથી અંગ્રેજો શું કરે છે ભારતનું આર્થિક શોષણ કરતા જાય છે આ સિવાય નેક્સ્ટ સ્ટેજ શું છે બીજો શું વાત છે તો કે એ છે ઔદ્યોગિક મૂડીવાદ 1813 થી કઈક શરૂ થાય છે 1860 સુધી આ સમયગાળામાં અંગ્રેજો કઈક ભારતનું શોષણ કરે છે કઈ રીતે અહીંયા શું લક્ષણો છે આ સમયગાળામાં અંગ્રેજોની નીતિઓ કેવી છે તો પહેલું તો જુઓ કે અહીંયા ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે 1813 આવતા ઇંગ્લેન્ડમાં પુષ્કળ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન વિકસી ગયું છે એનાથી શું ફરક પડશે કે એ જેવું ઔદ્યોગિક ક્રાંતિ થાય છે આપણને ખબર છે ચાર્ટર એક્ટમાં એની ઇમ્પેક્ટ જોવા મળે છે 1813 ના ચાર્ટર એક્ટમાં આપણે જોઈ શકીએ છે કે કંપનીની ચા અને ચાઇના સિવાયની મોનોપોલી કરી નાખી દૂર હવે અહીંયા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય ઘણી બધી કંપનીઓ ભારતમાં આવી ગઈ અને ભારતમાં આવીને વેપાર કરવા લાગે છે અને 1833માં તો કંપનીની ટોટલી વેપારી સત્તા દૂર કરી નાખવામાં આવે છે ખાલી ને ખાલી એને રાજકીય હેતુથી પોલિટિકલ એજન્ટ તરીકે અહીંયા ભારતમાં રાખી દેવામાં આવે છે તો આ એક ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનની ઔદ્યોગિકરણની જે ઇંગ્લેન્ડમાં થયું છે એની ઇમ્પેક્ટ કંપની ઉપર તો આ જોવા મળે છે ભારત ઉપર શું એની અસર થાય છે એની થોડીક ચર્ચા કરીએ જો અહીંયા કંઈક ઉત્પાદનમાં વધારો થતા કાચા માલ અને બજારની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે હવે કંપનીને જેવી કાચા માલની જરૂરિયાત ઉત્પન્ન થઈ આ સિવાય બજારની જરૂરિયાત ઉત્પન્ન થઈ કંપનીએ શું ચાલુ કર્યું વિલય વિસ્તારની નીતિ શરૂ કરી હવે ડાયરેક્ટ શાસન મેળવવાનો સમયગાળો આવી ગયો છે
તો જ એ પોતે આ વિસ્તારના બજાર ઉપર નિયંત્રણ રાખી શકશે, વિસ્તારના કાચામાલ ઉપર તો જ એ નિયંત્રણ રાખી શકશે, અને એને જ અહીંયાથી ઇંગ્લેન્ડ મોકલી શકશે, અને ઇંગ્લેન્ડની ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનને કંઈક ફાયદો થશે, ત્યાંના ઉદ્યોગોને કંઈક ફાયદો થશે. કેમકે ઉદ્યોગો જેવા વિકસે છે ઇંગ્લેન્ડમાં, તરત ને તરત ત્યાંથી કાચામાલની ડિમાન્ડ ઉભી થાય છે. કાપડના એટલા બધા કારખાના ખુલી ગયા, પણ કપાસ ક્યાં? કપાસ નથી તો કે અહીંયા ભારતમાંથી આવવા દો. કાપડ બનાવવા બી લાગ્યા, પ્રોડક્શન બી વધી ગયું. પહેલા ચરખા ચલાવીને કદાચ બનાવે છે, અને હવે ઉદ્યોગો મોટા મોટા ડેવલપ થઈ ગયા છે, તરત પ્રોડક્શન વધી ગયું. પણ વેચવું ક્યાં, બજાર ક્યાં? તો કે ભારતમાં વેચો. અને ભારતમાં વેચવા માટે, એના કાચા માલ મેળવવા માટે ખાલી મહેસૂલથી કામ નહીં ચાલે. હવે શું જોઈશે? તો કે હવે ડાયરેક્ટ ઓથોરિટી જોઈશે વિસ્તાર ઉપર. અને એટલે જ આ વસ્તુ અહીંયા શરૂ કરવામાં આવે છે, વિલય અને વિસ્તારની નીતિ. ઓકે, આ સિવાય આપણે જોઈ ગયા કે અહીંયા કંપનીનો એકાધિકાર પણ સમાપ્ત કરવો પડશે, કે એક જ ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપની જ વેપાર કરશે તો બાકીની ઇંગ્લેન્ડની કંપની શું કરશે? એ લોકો ક્યાં જઈને પોતાનો માલ સામાન વેચશે? અને એટલે જ અહીંયા કંપનીનો એકાધિકાર સમાપ્ત કરી નાખ્યો. એનું કારણ જ હતું શું? તો કે ઔદ્યોગિક ક્રાંતિ. ઓકે, આ સિવાય હવે જો આ જ સમયગાળામાં અંગ્રેજો શેની શરૂઆત કરે છે? સામાજિક સાંસ્કૃતિક બાબતોમાં હસ્તક્ષેપની શરૂઆત કરે છે. આ સિવાય આધુનિક શિક્ષણ પદ્ધતિની લાગુ કરે છે. વિલિયમ બેન્ટિક સાહેબના સમયમાં આ લાગુ થઈ હતી, બરાબર આપણે જાણીએ છીએ. તો અહીંયા કંઈક સામાજિક સાંસ્કૃતિક બાબતોમાં હસ્તક્ષેપ કરાય છે, શિક્ષણ આપવામાં આવે છે આધુનિક. કેમ? કારણ શું? શું અંગ્રેજોને ભારતીયો બધા ભણાવી ગણાવીને ભારતીયોને કોઈ મોટા ઓફિસર બનાવો, કોઈ મોટો સાયન્ટિસ્ટ બનાવતા? નહીં, બિલકુલ નહીં. અંગ્રેજો ખાલી ને ખાલી એટલું જ કે ભારતીયો થોડું ઘણું ઇંગ્લિશ શીખી જાય અને એ લોકો સાથે કંઈક વાતચીત કરતા આવડી જાય, અને એ દ્વારા જ અંગ્રેજો ભારતીયો વડે જ ભારત ઉપર શાસન ચલાવી શકે અને એ લોકોને કામ કંઈક ઈઝી પડી જાય. આ સિવાય આ સમયગાળામાં ભારતીય સંસ્કૃતિને ઉતરતી કક્ષાની દર્શાવવાનો ટ્રાય કર્યો આ લોકોએ. કારણ આ બધાનું જ કારણ, આ બે વસ્તુનું કારણ કંઈક એવું જ છે. એક સિમ્પલ તમને ફોર્મેટમાં સમજાવું તો અંગ્રેજો અહીંયા કંઈક બર્ગર વેચવા આવેલા છે. હવે બર્ગર વેચવા માટે પહેલા ભારતીયોને સમજાવવું પડશે કે એ લોકોની દાબેલી ખરાબ છે, તમે જે વસ્તુ વાપરો છો એ વસ્તુ બોગસ છે, એને બંધ કરો અને અહીંયા કંઈક અમારી વસ્તુ વાપરવા લાગો. અને એટલે જ અહીંયા ભારતીયોને થોડું ઘણું શિક્ષણ આપવામાં આવે છે અને સૂટ બૂટ પહેરતો કરે છે અંગ્રેજ વ્યક્તિ. અહીંયા ભારતીયો રંગથી ભારતીય રહી જાય છે, પરંતુ પહેરવેશથી બની જાય છે અંગ્રેજ. જે ભારતીય ધોતી પહેરતો હતો એ પહેરતો થઈ જાય છે અંગ્રેજી સૂટ. જે ભારતીયો પોતાના હસ્તકલા ઉદ્યોગ, પોતાના ગૃહ ઉદ્યોગની બનેલી વસ્તુ વાપરતો હતો એ કંઈક હવે અંગ્રેજ કંપનીમાં બનેલી વસ્તુ વાપરવા લાગ્યો. અને આ રીતે કંઈક ભારતીયોનું શોષણ થાય છે આ બધી જ રીતથી. અને આ કંઈક 1860 સુધી ચાલે છે. 1860 બાદ આરપી દત્ત સાહેબ કંઈક ત્રીજી વસ્તુ લઈને આવે છે, નામ છે નાણાકીય મૂડીવાદ. 1860 બાદ આ કંઈક વસ્તુ શરૂ થાય છે. શું? એક ઓવરવ્યુ પહેલા તો આ કે 1860 આવતા આવતા જે પેલું ત્યાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકરણ થઈ ગયું હતું, ઔદ્યોગિક ક્રાંતિ થઈ ગઈ હતી, ત્યાંના ઘણા બધા ઉદ્યોગપતિઓ પુષ્કળ પૈસો કમાઈ જાય છે અને ખૂબ જ ધનવાન બની જાય છે. હવે આ મૂડીપતિઓ પૈસો ક્યાં રોકશે એની તલાશમાં જ ફરતા ફરતા આ બધી કોલોનીમાં આવે છે, ભારત, ઓસ્ટ્રેલિયા, આ બધી જ અંગ્રેજોની કોલોનીમાં. કેમકે એ લોકો પાસે પૈસો વધારે છે, રોકાણનું ક્યાંક ને ક્યાંક એ લોકોને ચાન્સ ક્યાંક જોઈએ છે. અને એટલે જ અહીંયા ભારતમાં આવીને જુઓ તમે તો કે રેલવે, બેન્કિંગ, આ સિવાય વહાણ ઉદ્યોગ, આ સિવાય બગીચાની ખેતીઓ, એ બધામાં જ ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ કરવા લાગે છે. કારણ શું? કેમ અહીંયા આવ્યા એ લોકો ઇન્વેસ્ટ કરવા માટે? તો કે એક વસ્તુ અહીંયા ભારતમાં શું છે, શ્રમ સસ્તો છે, એ લોકોને આરામથી મજૂરો મળી રહે છે. અને અહીંયા ભારતમાં આ રીતે જ કંઈક સર્વિસ સેક્ટરનું ડેવલપમેન્ટ થાય છે. જો આજે ભારતના જે ત્રણ સેક્ટર છે એમાંથી સર્વિસ સેક્ટર સારું એવું ડેવલપ થયેલું છે, એનું કારણ બી કંઈક અહીંયા છે. પહેલા ભારતના જે ઉદ્યોગો હતા એને તોડી નાખ્યા અને અહીંયા સર્વિસ ઇકોનોમી આખે આખી ડેવલપ કરી અંગ્રેજો દ્વારા. તો આ કંઈક ત્રણ રીતે, ત્રણ મૂડીવાદ દ્વારા આખે આખું આરપી દત્ત સાહેબ અંગ્રેજોની શોષણ નીતિને ક્લિયર કરે છે કે આ રીતે કંઈક અંગ્રેજો ભારતનું શોષણ કરે છે. હવે આ શોષણ કરવા માટે એ લોકોના પાસેના હથિયારો શું હતા? તો કે મહેસૂલ નીતિ. પહેલા અહીંયા અંગ્રેજો અલગ 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 મહેસૂલ નીતિઓ લગાવે છે અલગ અલગ વિસ્તારમાં, અને જુદી જુદી રીતે ટેક્સો ઉઘરાવીને ભારતનું ડાયરેક્ટલી શોષણ કરે છે. અને આવી કઈ કઈ મહેસૂલ નીતિઓ છે? તો કે કાયમી જમાબંધી,
રૈયતવારી, મહાલવારી, ગ્રામ પ્રથા આ બધી જ અલગ અલગ મહેસૂલ નીતિઓ દ્વારા ભારતનું શોષણ કરવામાં આવે છે. એ બધા ઉપર આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ વસ્તુને આટલે રાખીએ કે ભાઈ ભારતનું આર્થિક શોષણ કઈક આ રીતે થયું છે, અને નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ અલગ અલગ મહેસૂલ નીતિ. ત્યાં સુધી અમારા વિડીયો ગમે તો પ્લીઝ એને લાઈક કરો.